ઓકે ચલો, ને આપણો આજનો જે સવાલ છે એ છે રિડ્યુસિંગ શર્કરા એટલે શું, તેના કોઈ પણ બે ઉદાહરણ સવિસ્તર વર્ણવો. તો જે શર્કરા જે શર્કરામાં એનોમેરિક કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય સમૂહ હાજર હોય અને તે અન્યનું રિડક્શન કરી શકે તો તેને રિડ્યુસિંગ શર્કરા કહે છે. ઉદાહરણ તરીકે તે બેનિડિક્ટ દ્રાવણ અને ફેહલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકે છે. ઉદાહરણમાં લખી નાખવાના માલ્ટોઝ અને લેક્ટોઝ કેવી રીતે હોય એમણે હું સમજાવું તમને. ઉદાહરણમાં આવશે માલ્ટોઝ અને લેક્ટોઝ. માલ્ટોઝ અને કોણ આવશે દીકરા? લેક્ટોઝ આવશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? ચલો ચલો, આમાં કે ડાઉટ હવે? રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય કહો તો? તેના કોઈ પણ બે ઉદાહરણ સવિસ્તર વર્ણો. જે શર્કરાના એનોમેરિક કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય અને અન્યનું રિડક્શન કરી શકે તો તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. ઉદાહરણ તરીકે તે બેનિડિક્ટ દ્રાવણનું અને ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકે. માલ્ટોઝ અને લેક્ટોઝ એના ઉદાહરણ છે. પણ સાંભળજો, સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. શું કામ ખબર? સુક્રોઝમાં C1O C2 હોય ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝમાં, એનોમેરિક કાર્બન પર હોય જ હવે હોતો નથી. યાદ આવ્યું? ચલો આપણે વાત કરીએ, ક્વેશ્ચન નવો લઈએ. તો કે માલ્ટોઝ એટલે શું? માલ્ટોઝ વિશે નોંધ લખવાની છે. માલ્ટ એટલે આપણે ખબર હોય તો જવ કહીએ, જવ. તમને ખબર હોય તો તમે ક્યારેય કહેતા હોય જવ, જવ વિશે સાંભળ્યું હોય તો. હા કે ના? તો એ જવને શું કહેવામાં ખબર દીકરાઓ? માલ્ટોઝ કહેવાય. જવને શું કહેવામાં આવે છે દીકરાઓ? માલ્ટોઝ. ટૂંક નોંધ લખો માલ્ટોઝ. તો હું તમને પહેલા એક વાત કહેતો કે માલ્ટોઝ નું જયારે તમે જળ વિભાજન કરો તો એની અંદર તમને બે ગ્લુકોઝ ના અણુઓ મળે. તો આનો સીધો મતલબ એવો થાય કે એની અંદર બે ગ્લુકોઝ ના અણુઓ જે છે એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હશે. તો એમાં તમારી ચોપડી વાળા એવું કહે છે, બે આલ્ફા ડી ગ્લુકોઝ એકમોથી બને. મતલબ આ બી આલ્ફા ડી ગ્લુકોઝ હોય અને આ બી આલ્ફા ડી ગ્લુકોઝ હોય અને અહીંયા આગળ આવે C1O C4. એક ગ્લુકોઝ નો C1 હોય તો સામે બીજાનો કયો હોય? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. એકનો તમે C1 લો તો સામેનો તમારે શું લેવો પડશે? એકનો તમે શું લો કહો તો? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો સામેના એકનો C1 કાર્બન હોય તો સામેનાનો કયો કહેશે? C4. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપું, હું અહીંયા તમને ડ્રો કરીને બતાવું દીકરા, એક જ સેકન્ડ જુઓ. હવે તમને ગ્લુકોઝ તો યાદ જ છે, હું આમ ડ્રો કરીશ. ઓકે, તો હવે સમજો
કેવી રીતનું થશે? તો આ બી આલ્ફા ડી ગ્લુકોઝ છે અને અહીંયા પણ કોણ છે? આલ્ફા ડી ગ્લુકોઝ છે. ઓકે, હવે કેવી રીતનું થશે હું તમને કહું કે આલ્ફા એટલે ઓએચ કઈ બાજુ લખવાનો હોય કહો તો મને. ચલો તો આલ્ફા એટલે ઓએચ કઈ બાજુ આવે દીકરાઓ, ચલો જલ્દી. ઉપર કે નીચેની બાજુ? પાકો ઓએચ. અને આ બી આલ્ફા જ લઈએ તો આ બી ઓએચ અહીંયા નીચે રાખીએ. હા કે ના? આ બંને એનોમેરિક કાર્બન છે. જુઓ આ બે ઓએચ માંથી કોઈ બી એક ઓએચ જીવતો હશે ને, જીવતો હોય એટલે હું એવું કહેવા માંગુ છું કે એ જો જોડાશે નહીં ને તો ગ્લાયકોસિડિક બંધ બની જશે. અહીંયા આગળ તમે ખાસ સમજો, આ ઓએચ છે. હવે અહીંયા આગળ એચ આવે, અહીંયા આગળ ઓએચ 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 અને અહીંયા આગળ આવશે CH2H. યાદ છે ને તમને આ કેમ દોરાઈએ? જેને વ્યવસ્થિત દોરેલું છે એને પાક્કું જ આવડે છે. ચલો ચલો ચલો, હવે મને કહો આ બાજુ કેમ હશે? કે અહીંયા ઓએચ એચ ઓએચ એચ ઓએચ એચ અને CH2OH અને કોણ આવશે? એચ. તો હવે તમે મને કહો કે અહીંયા કેવી રીતે બંને જોડાયેલા હશે? હું તમને વાત કરું તો કહો, એક ઓએચ અને બીજો ઓએચ છે એ બંને વચ્ચે કયો બંધ બનશે? ગ્લાયકોસિડિક બંધ બનશે. એ બંને વચ્ચે કયો બંધ બનશે કહો તો? ગ્લાયકોસિડિક બંધ. તો જુઓ આ બી આલ્ફા ડી ગ્લુકોઝ, આ બી આલ્ફા ડી ગ્લુકોઝ, પણ આનો જે એક છે આનો એનોમેરિક કાર્બન છે, આ પહેલા નંબરનો કાર્બન છે અને આ C1 કહેવાય ને આ C4 કહેવાય અને આ ગ્લાયકોસિડિક બંધ નામ કહેવાય C1O C4. પણ જુઓ હજી અહીંયા એનોમેરિક કાર્બન ઉપર OH મુક્ત છે, દેખાય છે કોઈને? એનોમેરિક કાર્બન ઉપર OH મુક્ત દેખાય છે, હા કે ના? એનોમેરિક કાર્બન ઉપર OH મુક્ત દેખાય છે કે નથી દેખાતો કહો તો? યસ સર. ઓકે, તો એના કારણે આ શર્કરા કેવી હશે? રિડ્યુસિંગ શર્કરા કહેવાય. માલ્ટોઝ ને કઈ શર્કરા કહેવાય દીકરાઓ? રિડ્યુસિંગ શર્કરા. શું કામ ખબર? તે ફેલિંગ દ્રાવણ, એક દ્રાવણ છે. તમે બાયોલોજી વાળા તો ટેસ્ટ કરી હશે, આ તમારે ચેપ્ટર નંબર 13 માં આવશે, ચિંતા ના કરતા. બેનેડિક્ટ, અત્યારે યાદ રાખો કે એ શું કરશે. બેનેડિક્ટ દ્રાવણ અને કોણ આવશે? બેનેડિક્ટ દ્રાવણ અને બેનેડિક્ટ દ્રાવણ અને ફેલિંગ દ્રાવણ નું શું કરશે? રિડક્શન કરશે. ઓકે, એવી રીતનું છે. તો આટલું ઓકે દીકરાઓ? આ માલ્ટોઝ વિશે ખ્યાલ આવી ગયો? માલ્ટોઝ મોસ્ટલી ક્યાંથી મળે કહો તો? માલ્ટોઝ મોસ્ટલી ક્યાંથી મળે દીકરાઓ? જવમાંથી મળે. અને માલ્ટોઝ એ રિડક્શન કરતા છે. ચલો ક્લિયર. લેક્ટોઝ એટલે જે દુગ્ધ શર્કરા કહેવાય. હવે આના પછીની વાત કરીએ તો એ આવશે લેક્ટોઝ. પણ માલ્ટોઝમાં યાદ રાખો કે બે કયા હશે? આલ્ફા ડી ગ્લુકોઝ, આલ્ફા ડી ગ્લુકોઝ, અને એમની વચ્ચે C1O C4 હશે. અને અહીંયા એનોમેરિક કાર્બન ઉપર OH જે છે એ કેવો હશે કહો તો? ખેત થોડું અંદરની બાજુ ઓકે. તો માલ્ટોઝમાં કેવું હોય કે એનું તમે જળ વિભાજન કરો તો બે આલ્ફા ડી ગ્લુકોઝ મળવાના જ છે, અને બીજું કે એક એનોમેરિક કાર્બન ઉપર OH મુક્ત હોય તો એ સારા એવા રિડક્શન કરતા તરીકે વર્તી શકે. ઓકે, એવું છે. ચલો હવે જોઈ લઈએ આપણે નેક્સ્ટ વન. તો આ હતું માલ્ટોઝ વાળું થઈ ગયું. હવે આપણે લેક્ટોઝ વાળી વાત કરવાની છે, ખાસ સમજો. તો હવે લેક્ટોઝ વાળી વાત કરીએ તો કેવી રીતે હોય? લેક્ટોઝ ને કહેવામાં આવે છે દુગ્ધ શર્કરા. લેક્ટોઝ ને શું કહેવામાં આવે છે કહો તો? દુગ્ધ શર્કરા કહેવામાં આવે છે. લેક્ટોઝ ને કહેવામાં આવે છે દુગ્ધ શર્કરા. ઓકે, કે જે દૂધ માંથી મળતી હોય એ લેક્ટોઝ ને કહેવામાં આવે છે દુગ્ધ શર્કરા, કે જે દૂધ માંથી મળે. ઓકે, હવે તમે સમજો કે એની અંદર શું હોય એક્ઝેક્ટ. આપણે વાત કરીએ, આપણે બધા જોઈ રહ્યા છીએ અત્યારે, માલ્ટોઝ જોયું, શુક્રોઝ જોયું, હવે લેક્ટોઝ ની વાત કરીએ તો એની અંદર કેવું હશે દીકરાઓ? તો ખાસ સમજો કે લેક્ટોઝ એ દૂધ માંથી મળી આવતી શર્કરા હોવાથી
તેને દુગ્ધ શર્કરા પણ કહે છે. નેક્સ્ટ વન, એની અંદર બે ભાગ બનેલા હોય છે. એક હોય છે બીટા ડી ગેલેક્ટોઝ, અને બીજું કોણ હોય ખબર છે તમને? બીટા ડી ગેલેક્ટોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ. બીટા ડી ગેલેક્ટોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ જે હોય એની બંને વચ્ચે સી વન ઓ સી ફોર થી બને છે. શાનાથી બને છે? સી વન ઓ સી ફોર થી બને છે. હવે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફરક કેટલો? તો પહેલા તમે શું કહે, તો બંને એકબીજાના, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ બંનેના એકબીજાના એપીમર કહેવાય. એ હું એપીમર હું સમજાવું. હવે તમે સમજો કે અહીંયા આગળ કેવું છે કે છે બીટા ડી ગેલેક્ટોઝ છે અને આલ્ફા ડી ગ્લુકોઝ છે. હવે તમે સમજો કે બીટા ડી ગેલેક્ટોઝ કોને કહેવાય અને આલ્ફા ડી ગ્લુકોઝ કોને કહેવાય. બધું સેમ જ હોય. અહીંયા ધારો કે બીટા દૂર હોય તો ઓએચ કઈ બાજુ રાખવાનો? કહો તો બીટા દૂર હોય તો ઉપર કઈ બાજુ રાખવાનો? ઓએચ ઉપર એચ. બાકી ઓએચ એચ ઓએચ એચ. બસ ચોથા નંબરના કાર્બન ઉપર ઓએચ ની પોઝિશન બદલી નાખવાની. કયા કાર્બન ઉપર? મેં તમને કીધું કયા કાર્બન ઉપર? જો તમે ખાલી આ ચોથા નંબરના કાર્બન ઉપર ઓએચ ની પોઝિશન બદલી નાખો ને તો એ થઈ ગયો ગેલેક્ટોઝ. ગ્લુકોઝ નો ભાઈ કહેવાય. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજાના એપીમર્સ કહેવાય. કઈક હાસ્ય અમે એક નોંધ કરીને લખો. લખો નોંધ, લખો નોંધ. એપીમર્સ, એપીમર્સ વ્યાખ્યા આપો. એપીમર્સ તો લખો. જ્યારે જ્યારે પણ બંને અણુઓના બંધારણમાં, જ્યારે પણ બંને અણુઓના બંધારણમાં કોઈ એક કાર્બન ઉપર, કોઈ એક કાર્બન ઉપર ઓએચ નો વિન્યાસ, કોઈ એક કાર્બન ઉપર ઓએચ નો વિન્યાસ અલગ હોવાથી, ઓએચ નો વિન્યાસ અલગ હોવાથી બનતા બંધારણોને, બનતા બંધારણોને એપીમર્સ કહે છે. એમને એકબીજાને શું કહેવામાં આવે છે? એપીમર્સ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજાના એપીમર્સ છે. ઓકે, હવે ચલો આપણે પાછા આવી જઈએ લેક્ટોઝ ઉપર. તો તમે થોડુંક સમજો કે હવે આપણે શું દોરવાનું હતું અહીંયા આગળ. હવે આલ્ફા ડી ગ્લુકોઝ છે, તો આલ્ફા ડી એટલે, આલ્ફા એટલે ઓએચ નીચે, એચ ઉપર, ફરીથી ઓએચ એચ ઓએચ એચ. જો અહીંયા પાછું હું ફેરવી નાખીશ તો ગેલેક્ટોઝ થઈ જશે. અહીંયા પાછું હતું ને એવું ને એવું હતા. ગ્લુકોઝ છે. હલો, આ ગેલેક્ટોઝ દોર્યો, હવે ગ્લુકોઝ દોરું છું. સમજ પડે છે ને બધાને? ભાઈ ઊંઘમાં નથી ને કોઈ? પાંચ પાંચ વાર સૂત્ર દોરજો તો એ ખ્યાલ આવશે. મેં ચલાવી દીધું, લેક્ચરમાં બેઠા ને આવડી ગયું એવું નથી. સેલ્ફ પ્રેક્ટિસ ખાસ જોઈશે આમાં. હવે સમજો, સી વન ઓ સી ફોર એટલે આ સી વન પરનો ઓએચ અને આ સી ફોર પરનો ઓએચ, આ બંને વચ્ચે શું બનવાના છે? કહો તો આ બંને વચ્ચે શું બનવાના છે? બંધ બનવાના છે. તો એને કહેવામાં આવે છે સી વન ઓ સી ફોર વચ્ચે ગ્લાયકોસિડિક બંધ કહેવાય. બીજું તમે જુઓ તો અહીંયા કોઈ એનોમેરિક કાર્બન ઉપર ઓએચ તમને મુક્ત દેખાય છે? તમને લાગે છે કોઈ ઓએચ જે એનોમેરિક કાર્બન પર હોય મુક્ત છે એવું કઈ લાગે છે? આ એનોમેરિક કાર્બન કહેવાય. તો છે મુક્ત ઓએચ આ કે ના? કહો તો. યસ. કઈ જગ્યા પર દેખાય તમને આ ઓએચ? જે જુઓ અહીંયા મુક્ત દેખાય દીકરાઓ. એટલે આ જે છે એનોમેરિક કાર્બન ઉપર ઓએચ છે અને એના કારણે આ દુગ્ધ શર્કરા છે એ રિડ્યુસિંગ શર્કરા છે અને એના કારણે જ તે ફેલિંગ અને બેનેડિક દ્રાવણ નું પણ શું કરી શકે છે? કહો તો શું કરી શકે છે? રિડક્શન શકે છે. રિડક્શન. હેલો સર. હા બોલો. આમાં બીટા ડી ગ્લુકોઝ કેમ આપ્યું છે ચોપડીમાં, લેક્ટોઝમાં, બંધારણમાં?
કોની અંદર? બીટા ની આલ્ફા ડી ગ્લુકોઝ લીધો ને, ગેલેક્ટોઝ છે, આલ્ફા ડી ગ્લુકોઝ છે. જો દીકરા વ્યવસ્થિત. હા સર, બીટા ડી ગ્લુકોઝ જ છે. ઓકે, બીટા ડી છે. ઓકે, બીટા ડી છે તો તમારે ઓએચ ઉપર રાખવાનો અને એચ નીચે, બાકી બધું સેમ. એકચ્યુઅલી આ છે, હવે જો સાંભળજો, જ્યારે એનસીઆરટી નહોતું અને તમારા જ્યારે હું પહેલા ભણાવતો હતો ત્યારે એવું કહેવામાં આવતું હતું. અલ્ફા પણ હોય શકે અને બીટા પણ હોય શકે, અહીંયા ફિક્સ ન હોય. એ આ ઓએચ ઉપરની બાજુ જાય તો બીટા, નીચે જાય તો આલ્ફા. એટલે એનો એનોમર્સ કહેવાય. શું કહેવાય? એનોમર્સ. ઓકે, તો વસ્તુ એમ છે કે અહીંયા તમે આલ્ફા રાખો કે બીટા, પણ ચોપડી પ્રમાણે રાખજો. ચોપડીમાં બીટા છે તો આપણે બીટા ફિક્સ કરી દો. પડી સમજ? હા કે ના? એટલે આપણે ચોપડી પ્રમાણે જઈશું, એટલે આપણે ફિક્સ કરી દેવાનું. બાકી આલ્ફા બી હોય શકે અને બીટા બી હોય શકે, ધેટ્સ ઓટ. હવે એક લખી નાખો, એનોમર્સ કોને કહેવાય? લખો, હાલો ઉલકેમ એપીમર્સ લખી, લખો એનોમર્સ. એનોમેરિક કાર્બન પર, એનોમેરિક કાર્બન પર ઓએચ સમૂહ ના સ્થાનની ઓએચ સમૂહ જે હોય, એનોમેરિક કાર્બન પરના ઓએચ સમૂહના સ્થાનની ગોઠવણીના કારણે ઉત્પન્ન થતા સમઘટકોને એકબીજાના એનોમર્સ કહે છે. ઉદાહરણ તરીકે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. ચલો લખ્યું, હવે હું તમને આખી વાત કહું, સમજો. તને તને એક સાથે કેમ ચલાવાઈએ, સમજો. અહીંયા આગળ આપણે લઈએ તો માશુલે, આપણે પહેલા શુક્રોઝ લઈ લઈએ, માલ્ટોઝ, શુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. આમાં શું હોય? આમાં કયો શુક્રોઝમાં શું એક હતો? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. અને સામે કોણ હોય વિચારીને કહેજો, સામે કોણ હોય? આલ્ફા કે બીટા શુક્રોઝમાં? વ્યવસ્થિત કહો. બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, યાદ આવ્યું? અને આ બંને વચ્ચે કયો બંધ લાગે? આ બંને વચ્ચે સી વન ઓ સી ટુ. આ કેવી શર્કરા હશે? નોન રિડ્યુસિંગ શર્કરા હશે. ક્લિયર? બીજું એને વિપરીત શર્કરા પણ કહેવાય. પહેલા 66.5 હોય, જળ વિભાજન ને અંતે -20 થઈ જાય. યાદ આવ્યું? ચલો માલ્ટોઝ પછી વાત કરીએ. માલ્ટોઝની તો માલ્ટોઝમાં યાદ રાખજો હંમેશા કે અહીંયા આગળ આલ્ફા ડી ગ્લુકોઝ એક ફિક્સ હોય, યાદ રાખજો. પણ હવે છે ને, તમારી ચોપડી વાળાએ ફિક્સ કરી નાખ્યું છે આલ્ફા ડી ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એ લોકોએ ફિક્સ કર્યું છે. પણ જૂની ચોપડીમાં એ આલ્ફા પણ હોય શકે. પહેલો ફિક્સ કે જે સી વન આરે જોડાઈને ફિક્સ, એ કયો રાખવાનો તમારે? હંમેશા આલ્ફા. પણ પછીનો જે છે એ આલ્ફા કે બીટા ગમે તે હતો, એના ઉપરથી માલ્ટોઝ ના બે પ્રકાર પડતા, આલ્ફા માલ્ટોઝ ને બીટા માલ્ટોઝ. જો પાછળનો ગ્લુકોઝ આલ્ફા હોય તો એ આલ્ફા માલ્ટોઝ કહેવાય, પાછળનો ગ્લુકોઝ બીટા હોય તો બીટા માલ્ટોઝ કહેવાય. પણ આ વર્ષે તમારે એનસીઆરટી લાગુ પડ્યું આપણે, અને આપણે એવું યાદ રાખીએ છીએ કે સી વન ઓ સી ફોર અને આ બંને આલ્ફા આલ્ફા હોય એ રીતનું, હા ને? અને બીજું કે આ રિડ્યુસિંગ શર્કરા કહેવાય. ચલો શુક્રોઝ, માલ્ટોઝ અને પછી કોણ આવશે? લેક્ટોઝ. શુક્રોઝ, માલ્ટોઝ અને કોણ આવશે? લેક્ટોઝ. લેક્ટોઝ નું કઈ રીતનું હોય? તો કે બીટા ડી
galactose plus कौन आवशे खबर छे beta d galactose plus beta d plus glucose ग्लूकोज तो एक में गैलेक्टोज और ग्लूकोज आमा पण C1O C4 होय आमा भी अल्फा बीटा भाग पड़े जो बीटा ग्लूकोज लो तो आ बीटा लेक्टोज कहवाय जो अल्फा ग्लूकोज लो तो अल्फा लेक्टोज कहवाय आऊ जूनी चोपड़ी में तो पर तुम्हारी चोपड़ी अत्यारे बीटा फिक्स करी दीधु हा के ना ओके आ पण रिड्यूसिंग शर्करा कहवाय आ जव माथी मळे आ दूध माथी मळे आ खांड और आपणे जे शर्करा कहीए ये छे शेरडी माथी चलो हवे आमा तमे कोई डाउट हो तो मने पूछी शको छो हवे बीजी एक बात कहो तमे खबर हो तो ओलू आम चोको के चॉकलेट खावा जाओ थिक सेक पीवा जाओ एटले एकदम कथ्थे कलर नो एकदम स्वीटनिंग एजेंट नाखी लोको कैरामल कहेवाय कैरामल कैरामल एकदम स्वीट होय मस्त ब्राउन कलर तमे थिक सेक पीओ ने तमने ख्याल आवे के एमां ए लोको ऊपर आम चोको तो भभरावे पर साथे साथे कैरामल पण होय स्वाद लावा माटे तो ये हूँ तुमने हमें नवो क्वेश्चन है अत्यार सुधी आपणे आ सैकराइड जोई रह्या छे कैरेमल एटले शू तेनो उपयोग जणावो હવે શું કરવાનું હું તમને કહી દઉં કે તમારે હું લઈ લઉં ખાંડ ને શુક્રોઝ ને શુક્રોઝ ને 483 કેલ્વિન તાપમાને શુક્રોઝ ને 483 કેલ્વિન તાપમાને ગરમ કરતા તેમાંથી પાણીના અણુ દૂર થઈ પાણીના અણુ દૂર થઈ ભૂખરા કથ્થઈ રંગનો અસ્ફટિકમય પદાર્થ બને છે બને છે જેને કેરેમલ કહે છે કેરેમલ એક પ્રકારનો ખાદ્ય રંગક છે તેનો ઉપયોગ મીઠાઈ ચોકલેટ તથા આઈસ્ક્રીમમાં ખાદ્ય રંગક તરીકે થાય છે આવું છે ભાઈ એ મસ્ત તમે ઓલું જોતા હોય તો ઘણી વખત મને ખબર છે ઓલો ગોટાળો ખાવા જઈએ ને એટલે મસ્ત કણી કણી ઉપર નાખે ક્યારેક જોજો ખાધો છે ગોટાળો કોઈ દી નથી ખાધો યસ ખાધો યસ સર એની ઉપર તમને ખબર હોય તો ઓલો આઈસ્ક્રીમ ઉપર મસ્ત કથ્થઈ કલરનું નાખે ઓલું દેશી આપણે કોઠીનો આઈસ્ક્રીમ કહેવાય હા બોલો શું હા ઓકે તો એ કેરેમલ એમાં હોય શકે શુક્રોઝ ને બહુ ગરમ કર ખાંડ ને બહુ ગરમ કરવાની એટલે એમાંથી બધું પાણી નોણું દૂર થાય કથ્થે રંગ બહુ ગરમ કરો સાવ કાળી થઈ જાય કાળી નહીં થવા દેવાની થોડી કથ્થે રંગ સુધી રાખવાનું અને અસ્ફટિક મેં પદાર્થ રગડા જેવું થઈ જાય જેને શું કહેવામાં આવે છે દીકરાઓ જેને શું કહેવામાં આવે છે કેરેમલ અને એનો ઉપયોગ મોટા ભાગે ખાદ્ય રંગક તરીકે થાય છે શાના તરીકે થાય છે ખાદ્ય રંગક તરીકે ચલો હવે આપણે મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જોયા પછી ડાયસેકેરાઇડમાં આપણે જોયા કે ભાઈ ડાયસેકરાઇડમાં આપણે કોણ કોણ જોયું દીકરાઓ કહો તો ડાયસેકરાઇડની અંદર માશુલે માલ્ટોઝ શુક્રોઝ અને લેક્ટોઝ જોયા હવે આપણે વાત કરવાની છે પોલીસેકરાઇડની હવે તમને ખબર જ છે પોલીસેકરાઇડ શું છે એ આગે ના સ્ટાર્ચ અને અસંખ્ય સાદા મોનોમર કાર્બોહાઇડ્રેટના મોનોમર જોડાઈને પોલીસેકરાઇડની રચના કરે એમાં મુખ્યત્વે બે વસ્તુ છે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ સ્ટાર્ચ છે ખોરાકના સંગ્રહમાં ખાસ વપરાય છે ઓકે અને સેલ્યુલોઝ છે બંધારણીય ઘટક તરીકે વપરાય ગમેના બંધારણ હોય તમારે આ બધા વનસ્પતિના ફળ ફૂલ છે આપણું બંધારણ છે તો એ સેલ્યુલોઝના કારણે હોય કોષની દિવાલ જે છે એ કોના કારણે હશે સેલ્યુલોઝના કારણે હશે ઓકે યસો નો એક જ સેકન્ડ ના દીકરાઓ તો પોલીસેકરાઇડની અંદર મુખ્યત્વે કોણ હોય કહો તો પોલીસેકરાઇડની અંદર મુખ્યત્વે કોણ હશે
પોલીસેકેરાઇડ ની અંદર મુખ્યત્વે બે વસ્તુ હશે. કઈ કઈ કહો તો? પોલીસેકેરાઇડ ની અંદર કહો તો મને. અને 10 મિનિટ પોલીસેકેરાઇડ કી અગર વાત, પોલીસેકેરાઇડ ની જો હું વાત કરું તો એની અંદર તમે ખાસ સમજો બે વસ્તુ આવશે, એમાં સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. ચલો આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ. બોલો કયો સ્ટાર્ટ કરીએ? કહો તો ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે? કહો. સ્ટાર્ચ થી સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટાર્ચ. તો સ્ટાર્ચ જે છે એ કોને કહેવાય? તમને ખબર છે સ્ટાર્ચ? બાયોલોજી વાળાને ખબર હશે દીકરાઓ સ્ટાર્ચ શું છે એ. હા કે ના? આપણને ખબર હોય મકાઈ હોય કે નહીં, મકાઈ, મકાઈ દાણામાં સ્ટાર્ચ બહુ હોય. બીજ હોય ને કોઈ બીજ, તો બીજ ની અંદર જે ખાદ્ય પદાર્થ હોય ને એ કયા સ્વરૂપે હોય ખબર તમને? સ્ટાર્ચ. જ્યારે પણ આને પાણી અને તડકો મળે એટલે સ્ટાર્ચ જે છે એ ઉર્જાના સ્ત્રોત તરીકે વપરાય અને અંકુરણ થાય. ઓકે, ભણેલા છો દીકરા? હેલો બાયોલોજી. યસ સર. તો આ સ્ટાર્ચ છે એ ખાદ્ય પદાર્થના સ્ટોરેજ તરીકે વપરાય. ઓકે, અને બીજું એ સ્ટાર્ચ એ મનુષ્યના, તમારી વાત તો ખબર નહીં થાય છે કે નહીં, પણ મનુષ્યના આહારનો અગત્યનો ઘટક છે એ. બરાબર દીકરાઓ? તમારા માટે આવશે આ. સારું ચલો. તે ધાન્ય મૂળ કંદમૂળ અને શાકભાજીમાં હોય. પણ એ છે હું મકાઈમાં બહુ સ્ટાર્ચ હોય. પણ સર એ છે હું સ્ટાર્ચ? અરે ભાઈ એ કાર્બોહાઈડ્રેટ છે, પણ શેનો બનેલો છે એમ? અરે ભાઈ એટલું બધું ચિંતા કરો, આવડે છે તમને. એ આલ્ફા ગ્લુકોઝ નો પોલીમર છે અને એ પોલીમરમાં બે ભાગ હોય. એ પોલીમરમાં બે ભાગ પડે, એક આવે એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. કોણ આવશે? એમાઇલોઝ અને બીજું કોણ આવે કહો તો? એમાઇલોપેક્ટિન આવશે. બંને ફરક શું? હમણાં આકૃતિ દોરીએ, તમે ચિંતા ના કરો. તો પેલા હવે આપણે એકબીજાને સમજીએ. તો પેલા એમાઇલોઝ લઈએ અને પછી કોણ લેવાનું છે આપણે? એમાઇલોપેક્ટિન. એ બંને સમજીએ, બંને ભેગા કરીએ એટલે કોણ બની જશે કહો તો? સ્ટાર્ચ. તો હવે આપણે જે વાત કરવાની છે એ હવે આપણે કોના પર વાત કરશું કહો તો? એમાઇલોઝ. તો સમજો એમાઇલોઝમાં બે 200 થી લઈને 1000 જેટલા આલ્ફા ડી ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમોની લાંબી શૃંખલા, લાંબી શૃંખલા વગરની શાખા છે. શાખા વિહીન શૃંખલા છે, મતલબ લાંબી શૃંખલા છે જેમાં શાખા નથી હોતી. કેટલા હોય? 200 થી લઈને 1000 જેટલા એકમો હોય. અને બીજું કે એમાઇલોઝ પાણીમાં દ્રાવ્ય છે અને 15-20% હોય. એમાઇલોઝ 15-20% હોય તો બાકીનો 85-90% ભાગ, 85-80% ભાગ જે છે એ કોણ હશે? એમાઇલોપેક્ટિન. એમાઇલોઝમાં તો કેવું હોય ખબર છે? આપણે હમણાં આલ્ફા ગ્લુકોઝ દોરવાના અને એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડવાના. C1O C4 કયા હોય એમાં? C1O C4 બંધથી જોડાયેલા હોય. અમારે ખાલી આટલું કહેવું જ પડે, ત્યાં તમારા મગજમાં આવી જવું પડે કે C1O C4 આ તો ઓલું થઈ ગયું, માલ્ટોઝ જેવું જ થઈ ગયું આ. સમજ્યા તમે? આમ યાદ આવશે કે આખું જ દોરવું પડશે મારે? યાદ કરો. સમજ પડે હું શું કહું છું? એ કે અહીંયા આગળ આખી આ લાંબી શૃંખલા હોય. કોની લાંબી શૃંખલા હોય કહો તો? આ લાંબી શૃંખલા હોય તો આ આખી એમાઇલોઝ છે. જ્યાં જ્યાં ઘટતા હતા ત્યાં તમારે મૂકતું રહેવાનું, જ્યાં જ્યાં ઘટતા હતા ત્યાં મૂકી દેવાનું. OH OH H H
CH2OH, H, H, પછી અહીંયા આગળ H, OH, H, OH, H, CH2OH, H, અને અહીંયા આગળ H, અહીંયા આગળ H, OH, H, OH, H, CH2, અહીંયા OH, H ને CH2OH, યાદ આવ્યું? તો આવી આખી લાંબી શૃંખલા હોય અને આને કહેવાય એમાઇલોઝ. અને શું કહેવાય? એમાઇલોઝ. તો એમાઇલોપેક્ટિનમાં શું હોય? ચલો, તો એ પાણીમાં આદરાવ્ય હોય અને 80-50% ભાગ રોકે અને એમાઇ આલ્ફા ડી ગ્લુકોઝ જ હોય. પણ એની અંદર કઈ રીતનું આવશે એ હું તમને કહું કે એની અંદર જે છે એ એમાઇલોપેક્ટિન, બે માર્ક્સમાં કદાચ ખાલી એમાઇલોપેક્ટિન પણ પૂછી શકે, એના બંધારણ દોરવાનું પણ પૂછી શકે. 80-85% ભાગ પાણીમાં આદરાવ્ય, પછી બોલો ચલો જલ્દી કે ભાઈ એમાં આલ્ફા ડી ગ્લુકોઝ જ અણુઓ હોય, પણ એ કયું બંધારણ ધરાવતા હશે? કહો તો. C1 C6. એટલે પેલી જે આમ બંધારણ આપણે દોરેલા એ તો આવે જ, સમજો. પેલું જે તમે આમ બંધારણ દોરતા હતા આમ, એમાં શૃંખલા હોય, શાખા હોય, આમ હોય, તો આ વન કહેવાય, સમજો. તમને ખબર છે આ વન કહેવાય. આલ્ફા છે એટલે OH નીચેની બાજુ, એટલે આ OH આમ દોરવું, બરાબર છે? હવે સમજો કે એમાં C1O C4 જ હોય, પણ કોઈક કોઈક જગ્યાએ, કોઈક કોઈક જગ્યાએ C1O C6 ની શાખા પણ હોય. એટલે એમાઇલોપેક્ટિનમાં બંને હોય, C1O C4 એ હોય. અહીંયા આમ જોવા જાઓ તમે તો આગળ આખું જયારે આપણે આમ દોરીએ તો અહીંયા આગળ આખું જ જો દોરવા જઈએ ને તો પાછું શું આવે? કહો તો. C1O C4 આવે, સાથે સાથે C1O C6 પણ હોય. 6 એટલે અહીંયા આગળ આમ હોય CH2 હોય, તો આખું એનો 6 હોય, સમજ્યા? આમ હોય તો આ જુઓ તમે, આમ C1O C4 થી તો જોડાયેલું જ હોય. સમજો છો હું શું કહું છું? એ આખી શૃંખલા તો આમ હોય કે જ્યાં OH આવતા હોય આલ્ફા ડી ગ્લુકોઝ, એ તમારે દોરવાનું. પણ ઘણી વખત કેવું થાય, અહીંયા પણ આમ દોરી નાખવાનું, આ શું વચ્ચે વચ્ચે શાખા જોવા મળે, દીકરા. અને શાખા કોની હોય એ હું તમને કહું. તો અહીંયા C1 છે, આ C6 છે, તો એમની વચ્ચે બનશે, એમની વચ્ચે બનશે ગ્લાયકોસિડિક બંધ, કમ્પ્લીટેડ. લો, આ થઈ ગયું તમારું એમાઇલોપેક્ટિન, આની સાથે તમારું સ્ટાર્ચ કમ્પ્લીટ થયું. કે આ સ્ટાર્ચ છે ખાસ આવ્યું, આપણે કહ્યું C1O C6 આ શાખા બનાવી દેશે. તો આ હતું આખું જ સ્ટાર્ચ, બે ભાગ, એમાઇલોઝ એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ C1O C4 જ હોય, શાખા ન હોય. એમાઇલોપેક્ટિન C1O C4 ઉપરાંત C1O C6 હોય અને શાખીય હોય. ચલો, ક્લિયર? કમ્પ્લીટેડ. સ્ટાર્ચ મોટા ભાગે ખાદ્ય પદાર્થના સંગ્રહ તરીકે, સ્ટોરેજ તરીકે ખાસ વપરાય છે. ચલો, ઓકે, ડન. ઓકે, તો મીટિંગ એન્ડ કરું છું, કાલે પાછા મળ્યા.